ગીર સોમનાથ જિલ્લાના ડોરસા નજીક આવેલા બોડીદર ગામે આહીર સમાજના વીર દેવાયત બોદરનું સ્મારક આવેલું છે, જ્યાં આગામી 25 તારીખના રોજ આહીર સમાજ દ્વારા ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લાખોની જનમેદની ઉમટી પડે અને ઐતિહાસિક બલિદાનની ભાવનાઓ જુઓ એક ખાસ રિપોર્ટમાં. ગીર સોમનાથ જિલ્લાના નાના એવા બોડીદર ગામે વીર દેવાયત બોદર નામનો આહીર રહેતો હતો અને દેવાયત બોદરની એક ધર્મની માનીતી બહેન હતી. દેવાયત બોદરને ત્યાં જાસદ અને ઉગો એમ બે સંતાનો હતા. આજથી 1050 વર્ષો પહેલા જે તે સમયના જૂનાગઢના રાજાએ દેવાયત બોદરની ધર્મની માનીતી બહેનના પતિ રાધિયાસ પર ચડાઈ કરી જેની ગાદી મેળવી હતી અને આ રાધિયાસ અને રાજપૂતાણીના પરિવારનો એક જ વંશ. રાનવગણને પણ મોત આપવાનું હતું ત્યારે રાનવગણને કોણ બચાવી શકે અને કોણ આશરો આપે ત્યારે વીર આહીર દેવાયત બોદરને ત્યાં રાવ નવઘણને ભીમળાજી વાલ્મીકી અને વાલી વડારણ મૂકવામાં આવે છે. અને આવડી મોટી વાત પોતાના પેટમાં ન રહે તે માટે ભીમળાજી વાલ્મીકીએ વાલી વડારણ પાસે કટાર મંગાવી અને પોતે શહીદ થઈ ગયા. ત્યારબાદ રા નવઘણ દેવાયત બોદરને ત્યાં મોટું થવા લાગ્યો અને ફરી એકવાર જૂનાગઢના નવાબને જાણે થઈ હે પોતાના શત્રુનો વંશજ બોડીદર ગામે દેવાયત બોદરને ત્યાં મોટો થાય છે. ત્યારે રાજાએ બોડીદર ગામના ચોરે દેવાયત બોદરને બોલાવી પૂછતા દેવાયત બોદરથી સાચું બોલાઈ ગયું કે રા નવઘણ તેમને ત્યાં જ રહે છે. રાજાના હુકમથી રા નવઘણને બોલાવવાનું કહ્યું ત્યારે દેવાયત બોદરે તેમની પત્ની સોનબાઈએ એક ચિઠ્ઠી લખી રા દેવાયતને રાખીને વાત કરશે. એટલે કે સોનબાઈ દેવાયત બોદરની વાત સમજી ગયા અને રા નવઘણનો જીવ બચાવવા પોતાનો દીકરો ઉગોને રાજા પાસે મોકલી દીધો. રાજાએ શંકા જતા સોનબાઈએ રા નવઘણ બનીને આવેલા દીકરાનું માથું તલવારથી કાપી નાખવા કહ્યું અને સોનબાઈએ શરીરથી માથું વીંટી નાખ્યું. છતાં પણ રાજાએ શંકા જતા સોનબાઈએ કપાયેલા મસ્તકની આંખો પરથી ચાલવાનું કહ્યું અને તે પણ રાજાને શંકા ન જાય તે માટે સોનબાઈએ કર્યું. આમ આ રીતે દિવાયત બોદરને ઘરે આશરે આવેલા રા નવઘણનો જીવ બચાવવા પોતાના દીકરાનું બલિદાન આપી દીધું અને આ આહીરવીત દેવાયત બોદર છે ત્યાં આ રા નવઘણને સૌરાષ્ટ્રના આહીર સમાજને ભેગો કરી જૂનાગઢની ગાદી પર ચડાઈ કરી ફરીથી રાજ સોંપ્યો. કૃષ્ણના વંશજો આહીર સમાજમાં વીર દેવાદત્ત બોદરનું સ્મારક ગીર સોમનાથ જિલ્લાના બરોડત ગામે આવેલ છે અને પોતાના આશરે આવેલા રાજપૂતાના વંશજ રા નવઘણને બચાવવા પોતાના એકના એક દીકરાનું બલિદાન આપેલ છે અને તે પણ માત્ર ને માત્ર રાષ્ટ્રની ભાવના માટે આ બલિદાન કોઈ પણ જાતના સ્વાર્થ વગર આપેલું હતું. અને આહીર સમાજમાં કૃષ્ણ ભગવાન બાદ દેવાયત બોદર થઈ ગયા છે ત્યારે માત્ર આહીર સમાજ જ નહીં 18 વર્ણની સમાજ માને છે, જેની આવનાર 25ના રોજ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં આહીર સમાજ અને અન્ય સમાજ ઉમટી પડશે. ઓર હમને એક મુહિમ શરૂ કરને કા નિશ્ચય કિયા હૈ ઓર વો મુહિમ હૈ ગાંવ સે કામયાબી તક ઓર હર ગાંવ મે એનસીસી કે બારે મે જાણકારી દેના. જબ મુજે યે માલૂમ ચલા કે યહાં પર યે જો ગાંવ બોડીદર હૈ ઇસકા ઇતિહાસ આજ સે 1050 સાલ પુરાના હૈ જિસકે અંદર એક બહોત બડે ઇન્સાન જિનકા નામ દેવાયત બોદર હૈ ઉન્હોને અપને દેશ કી રક્ષા કરને કે લિયે અપને ખુદ કે બેટે કી બલિ ચઢાઈ ઓર યે સંદેશ મેં એનસીસી કે થ્રુ સારે સમાજ કે અંદર પૂરે સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે અંદર ફેલાના ચાહતા હું, લોગો કો યે બતાના ચાહતા હું કે નેશન ફર્સ્ટ, દેશ સબસે આગે હૈ ઓર ઉસકે બાદ મે સબ કુછ આતા હૈ. સૌરાષ્ટ્રની ભૂમિમાં દેવાયત બોદર નામના આહીર સમાજના વીરે દેશની રક્ષા માટે પોતાના દીકરાનું બલિદાન આપી દીધું છે. એવા દેવાયત બોદરની આ પવિત્ર ભૂમિ પર આવનાર 25ના રોજ સૌરાષ્ટ્ર કચ્છના બ્રિગેડિયર કમાન્ડ અજીતસિંહ શેખાવત દ્વારા ગામથી કામયાબી સુધીનું એક અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. અહીં ધર્મ રાષ્ટ્ર સમાજ માટે કેટલાય સંતો અને શૂરવીરોએ પોતાની આહુતિ આપી છે, જેના નજર સમક્ષ ઇતિહાસ આજે પણ જોવા મળે છે. એવો જ એક અતિ કરુણા અને રાષ્ટ્ર માટે સમર્પિત બલિદાન દેવાયત બોદરનું છે, જેને આજે હજારો વર્ષો પછી પણ યાદ કરતા લોકોની આંખમાંથી આંસુ આવી જાય છે. પ્રદીપ નિમ્બાર્ક સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ.